हेलो जनने भक्ति भावे नहीं ए मूर्ख जनने भक्ति भावे नहीं इतो ऊंघे अने ना तो उठिन वया जाए एम आनंद लाल ने जेने निर्ख्यान थी ते हर गुण क्या थी गाय जेना भाग मानो होई भक्ति इतो खरे खर जो लाखाय जेना भाग्य मा भक्ति नथी जोला खाए अमे एम के जेटला खवा एटला खाए जो जोला सुका में के जोला आवे तो निंद्रा कोने वरी थी कुंभकर्ण ने તો ઘેરે જઈને કુંભકર્ણની કૃપામાં જાઉં એના કરતા કૃષ્ણની કૃપામાં જોલા ખાવા હું ખોટા જેટલા ખાવા એટલા ખાઈ જો પણ બગાહા નહીં ખાતા કારણ કે એક ચેપી રોગ છે એક ખાતા ને બીજાને આવે તો કૃષ્ણની કૃપા અહીંયા છે એનું પ્રમાણ શું તો સાથે સાથે આપણે સવાર સુધી આનંદ પણ કરતો જાવાનો છે ભગવત ગુણાનુવાદ ગાતા પણ જવાના છે અને પ્રભુ કૃપાથી જે બની આવે આપણે સાથે સત્સંગ પણ કરતા જશું જેથી આપણું લીધેલું બ્રહ્મ સંબંધ પણ સાર્થક થાય અને કાંઈક આ મનોરથ ફલિત પણ થાય તો કે કૃષ્ણ બિરાજમાન છે એનું પ્રમાણ શું તો કે કોઈના મોઢાની વાત ન ચાલે પણ આપણા ભાગવતજીની અંદર હિન્દુ શાસ્ત્રોની અંદર જે પ્રમાણ બતાવવામાં આવે એ માન્યની અંદર ગણવામાં આવે છે તો ભાગવતજીની અંદર એક પ્રસંગ બતાવવામાં આવ્યો છે કે નારદજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ તમને ગોતવાય તમ મળો ક્યાં તમારું કાંઈ ઠામ ઠેકાણું સરનામું ખરું તો ઠાકોરજી કે ના હું સ્વર્ગમાં હોઉં ના હું વૈકુંઠમાં હોઉં હું એકે જગ્યાએ સ્થિર ન હોઉં તો કે તમને ગોતવાય તો કે જ્યાં મારું ભગવત ગુણાનુવાદ ગવાતું હોય ભગવત મંડળી બિરાજતી હોય એમની વચ્ચે હું અવશ્ય બિરાજમાન છું કહેવાનો તાત્પર્ય આપણી વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે અહીંયા કૃષ્ણની કૃપા કીધી છે એટલે આજે કૃષ્ણની કૃપાની અંદર ભગવત ગુણાનુવાદ ભગવત સત્સંગ આપણે સવાર સુધી કરવાનું છે અને ઘરે કોઈને જવાનું નથી કારણ કે ઘરે જઈએ સિટી હોય તો આલો કે ઘરે કોઈ ખલ નથી પણ અમે તેમ કે ઘરે જઈને કોણ સુખી થયું માણ જામીન ઉપર છૂટા છીએ આપણે તો હવારું થી આમ લેર કરી લ્યો અને આનંદ કરી લ્યો ભગવત નામ ઉપર એ साले हंस गति साले ए पूछ पकड़े ओला चाल की कैसे
उतरे भव पार रे, कैसे उतरे भव पार रे। जो कोई समझो तो इतनी समझ भली, ए ठाकुर हमारे नंद कुमार और ठकुरायन ब्रजुभान लली। हे ठाकुर जी ने मेड़वा माटे अपना जे आचार्य थई गया, अपना जे महापुरुषो थई गया, अपना शास्त्रो ए पण कहे छे के युग प्रमाणे ठाकुर जी ने मेड़वा माटेना साधन बतायवा छे। युग प्रमाणे एवं एक दयाराम भाई नु चंद्रावड़ू। आ त्रेता में जे फल ज्ञान थी थतो, सतयुग मा जे फल ध्यान थी थतो, त्रेता मा यज्ञ थी ते हो, द्वापरे पूजन पामता केवल कलयुग मारी कीर्तन हो। जो सतयुग ने अंदर हजारों वर्ष ने आयुष हती मानस ने, अपने भागवत ने अंदर एवा प्रमाण छे हिरणाक्षण हिरणाकशिपु जेने दस दस हजार वर्ष तो तप कर्या हता तो केवड़ी आयुष थई छे, एटले एमां तप थी ध्यान थी प्रभु प्राप्त थता हता। पछी त्रेता युग जे शुद्ध आहुति आपी हगी एवा ऋषि मुनिओनो युग हतो, अने ए यज्ञ थी प्रभु प्रसन्न थता। दशरथ राजाए पुत्रेष्ठी यज्ञ कर्यो अने ठाकोरजी स्वयं एमने त्यां पधार्या, राम लक्ष्मण भरत शत्रुघ्न। एज रीते द्वापर युगनी अंदर प्रभु पुराण पुरुषोत्तम अहीं बिराजता हता, एटले पूजन अने अर्चनथी प्रसन्न थता हता। पण कलयुग केवो युग आवशे, टूंकी आयुष अल्प आयुष अने अल्प समय, कोई पास क्यांय काई समय नहीं होय, एटले केवल एक હરિનું નામ એ જ કળિયુગની અંદર આધાર છે। અને દયારામભાઈ એવું બીજું ચંદ્રાવડું પણ બતાવ્યું કે કળિયુગ છે એ અશોચ છે, અશોચ એટલે સુતકી યુગ। આ કલી રૂપ અશોચમાં કોઈ કર્મનો નહીં અધિકાર, કેવળ અડે નહીં સુતક નામને, માટે નિત્ય કરવો ઉચાર, ઉચાર માત્રથી અભય પદ આપે સકળ પાપ, સકળ પાપ સંતાપને કાપે, વેદ પુરાણ અને વેદ શાસ્ત્રને પુરાણ પુકારે તો તું હરિ હરિ સિદ્ધને ન ઉચાર। એ મારા લામણ કા જેમ ફેરા કરે, એ મનનું જ્યાં ત્યાં ભમાં કરે, હું અને આ બધું મારું એવું હજુ ગયું નથી તો, મારા વિચારી મારા તારી હજુ ગઈ નથી તો, તિલક બિચારા શું કરે। એ રાવણ સાંભળી ભાગવત સાંભળી અને સાંભળા વેદ પુરાણ, મનનો વૈરાગ જાગે નહીં તો, આ કથા બિચારી ગંગા લાયા યમુના લાયા બેવર પેલા બેનો નોટબંધી માં લાયા, કેટલા બેનો નાયા હતા, જેટલા દાંત કાઢ્યા ને એટલા બધા નાયા છે, કારણ કે અમારો સ્વ અનુભવ છે।
અમર સુરત ની અંદર છે ને નવરાત્રી જાય ને એટલે ભાઈ બિચારો હાવ નવરો થઈ ગયો હોય, બરોડામાં અને ચોટા પુલમાં જ પડ્યું હોય ભાઈ, શ્વાસ લેવાની જગ્યા ન હોય અને હાવ બા હાવ નવરો થઈ ગયો, પાછા નોરતા જાય ને દિવાળી આવે એટલે અમારે મંડળે બહુ હાલે, અને દિવાળી વેકસ હોય એટલે ડબલ હપ્તા ને ડબલ વ્યાજ હોય, પાસે કઈ હોય નહીં એટલે હાવ નવરો થઈ ગયો બિચારો. અને એમાં મેં ભૂલથી માંગ્યા, મિત્ર ભાઈ પૈસા પડ્યા દે ને 15-20 હજાર, તે કે તમે કોઈ દી અહીં પાસે તો હોય, પછી કાંઈ વાંધો નહીં. તા એ સમયમાં નોટબંધી થઈ અને દિવાળી પર સુરત ગયા ને તો પછી મને ક્યાં 3000 પીડાનું શું કરશું, મેં ગાય ખાઈ ગઈ, સમસાણે લાકડા જાય પાછા આવે. એટલે તમારા પાસે હજી કાંઈક પીડા હોય નવી નોટો કાઢી નાખજો, કેદી બંધ થઈ જાય ને કોઈ નક્કી નહીં, ખોટી ઉધઈ ચડી જાય. એટલે હા બહુ નાણું ન હંગરવું, ફોન હું લઈ લેવું એવું હોય ને તો, કારણ કે હૈસિયત કામ હોય છે ક્યારેક. એ ગંગા નાયા યમુના નાયા અને નાયા સુંદર નિર્મલ નિર્મા, મનના મેલ ધોયા નથી તો ગંગા બિચારી શું કરે, ગોકુલ ગયા મથુરા ગયા પણ કામ ક્રોધ ગયા નહીં, હૃદયમાં જાનકી દિલતા નથી તો જાત્રા બિચારી શું કરે, જાત્રા કરવા ગયા તઈ પેટ ભરી લીધો પ્રસાદ, પ્રસાદ મર્મ જાણો નહીં તો પ્રસાદ બિચારો શું કરે, જાત્રામાં જાય કે મનોરથમાં ગયા હોય, આપણો આપણે ખાલી દ્રષ્ટિકોણ આપણો ફેરવી નાખીએ એટલે એને વસ્તુ ફલકારી થાય. જેમ કે આ ખૂટ પરિવારે આપણને આમંત્રણ આપ્યું છે અને આપણે એવું વિચારીને મનોરથની અંદર આવીએ કે ફલાણા ભાઈને ત્યાં મનોરથ છે ને દાબી દાબી ઢેફલા ખાવા છે, તો અહીંયા આવો એટલે જેટલો પ્રસાદ લેવો એટલો મળે, પેટ ભરાઈ જાય એટલો. પણ એનો જ આપણો દ્રષ્ટિકોણ ફેરવી નાખીને એવું નક્કી કરીને આવીએ કે ખૂટ પરિવારને ત્યાં મનોર છે તો આપણને મહાપ્રસાદ મળશે, તો અહીંયા આપણે જેટલા આપણે પ્રસાદ લેવો હોય અઘાય અઘાઈને મળે, કાર્ય બેયમાં હરખું થાય, બેયમાં પેટ ભરાય જેટલું આપણે જોતું એટલું મળે. પણ દ્રષ્ટિકોણ ફેરવી નાખીએ તો પ્રસાદનું કાંઈક મહત્વ સમજાય અને કાંઈક પેટમાં પડ્યો ગણ કરે. અને આ જગતની અંદર ઘણા કહેતા કે પ્રસાદની ટૂંક મળી જાય તો અતિ ઉત્તમ, પણ અમે તેમ કહીએ અઘાય અઘાઈને લેવાય, જેટલો લેવો એટલો પેટમાં પીડો ગણ કરે. પણ બે પ્રકારના માણસ હોય છે, એક તો જીવવા માટે જેટલું ખાવું પડે એટલું ખાઈ લેવાનું, કોઈ 2 રોટલી ખાતું હોય કોઈ 20 રોટલી ખાતું હોય, એટલે ખોરાક જેટલો હોય એટલો, પણ જીવવા માટે ખાવું પડે એટલું ખાઈ લેવાનું. પણ અમુક અમુક તો હાવ ખાવા હાટું જીવતા હોય એને ભાડ ખાયા કહેવાય. પાછું આપણે એમ કહીએ ને આટલું બધું ન ખાતો હોય તો કે ખાધું પીધું ખંભે આવે ભાઈ, પણ કે કોને, બીજાને, 150 કિલો દાગીનો થયો હોય તો ઓલા 4 જણા મરી જાય છે લેવું પડીને. એટલે કહેવાનો તાત્પર્ય, આપણે ભોજન કરીને આપણું વજન નથી વધારવું, પણ ભજન કરીને આપણું વજન વધારવું છે, જેથી આપણા ગયા બાદ આપણને કોઈ ઉપાડવાવાળા હોય એને આપણો વજન ન લાગે. એટલે અહીંયા તો ભજન એ છે ને ભોજન એ છે, એટલે આપણે જેટલું બને એટલું ભજન કરી લેવાનું. આ સમયની અંદર કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ માર્ગની અંદર ગમે ત્યાં જાઓ, સાર એક જ આવશે, બસ ભગવાનનું ભજન કરો. હરિચરણ માચિત જોડો વૈષ્ણવ જન તો એમ જ કહે, નિત્ય સત્સંગમાં જાયા કરો અને નિત્ય હરિ ગુણ ગાયા કરો, હે હરિ હરિ શું જાણું એ વાલે
मुझ मासूम दिखूं रे, मुझ मासूम दिखूं रे, वारे वारे सामु भाले मुखेला बेबे वटू में तो
વાળા બાપા કેમ ઉભા છે? એવું નથી, એને હમણાં મનોરથ ક્યાં હતો ને ક્યાં ઢાળ લીલા વાળા કઈ ફેર નથી ને આમાં કઈ. રે હો એ are
ટાઢા કરી લ્યો મનોરથી નો એવો ભાવના છે અને બધાને ગરમ આઈસ્ક્રીમ કે ઠંડુ લેવરો આપણી ઘેર એ આતિરે આનંદ ભયા એ આવો સર્વે સાંભળીએ
પણ તું સાંભળ્યાનું સાચું એ બાકીનું સર્વે પેટ ટાંઠા કરી લ્યો મનોરથી નો એવો ભાવના છે અને બધાને ગરમ આઈસ્ક્રીમ કે ઠંડુ લેવડો આપણી